नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં સીસી વિભાગ એટલે કે પત્રવ્યવહાર વિભાગનો ચેપ્ટર નંબર 5 ઉચ્ચ પરક્ષના પત્રો અને તેના પ્રત્યુત્તરો એનો વિડિયો લેક્ચરનો ભાગ 1 પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 સીસી વિભાગ આજનો ચેપ્ટર છે આપણો ઉચ્ચ પરક્ષના પત્રો અને તેના પ્રત્યુત્તરો પહેલો પોઈન્ટ એની અંદર પ્રસ્તાવનાનો આપણે કરવાનો છે ફ્રેન્ડ્સ અત્યાર સુધી પત્ર વ્યવહાર વિભાગમાં चार आखा चेप्टरोनो आपणे अभ्यास पूर्ण कर्यो छे अने हवे पांचमा चेप्टर थी आपणे प्रेक्टिकल पत्रो लखवानी शुरुआत करवानी छे। आगलु जे आपणो चोथो चेप्टर आपणे भण्या वाणिज्यिक पत्रनो स्वरूप एनी अंदर वाणिज्यिक पत्रना कायमी भागो अने वाणिज्यिक पत्रना प्रसंगोपात भागो ए आपणे आकृति सहित विगतवार एनो वर्णन अने थियरी समझाता ए थियरी अने ए वर्णननो उपयोग करी અને હવે પાંચમા ચેપ્ટર થી પ્રેક્ટિકલ પત્રો લખવાની શરૂઆત કરવાની છે। આપણી પરીક્ષાની પેપર સ્ટાઇલ ની અંદર પત્ર વ્યવહારના નમૂના એ 5 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે અને ધોરણ 11 માં 20 માર્ક્સના પત્રો અને ધોરણ 12 ની બોર્ડ ની પેપર સ્ટાઇલ મુજબ એ 25 માર્ક્સનો પત્ર વ્યવહાર વિભાગ એ આપણને પૂછાય છે પરીક્ષાની અંદર એ ફિક્સ છે નક્કી છે જે પાસ થવા માટે અત્યંત જરૂરી અને ખૂબ ઉપયોગી બાબત છે। તો જે કઈ થિયરી આપણે અત્યાર સુધી 4 ચેપ્ટર સુધી ભણ્યા કે તારીખ જમણી બાજુ બ્રિટિશ અથવા તો અમેરિકન પદ્ધતિએ દર્શાવી જોઈએ, પત્રની અંદર શીર્ષક એટલે કે એનું હેડિંગ મથાળું એ બરાબર મધ્યમાં 2.5 ઇંચની જગ્યામાં દર્શાવવું જોઈએ, બરાબર સંબોધન શુભેચ્છા દર્શક સંબોધન ડાબી બાજુ હાંસિયા નાડીને આવે જેમાં શ્રીમાન અથવા તો સાહેબ શ્રી એ જ સંબોધન એ લાગુ પડે છે। પત્રનો મુખ્ય ભાગ 3 ફકરાઓમાં વિભાજિત થઈ અને દર્શાવવામાં આવે છે। શુભેચ્છા દર્શક સમાપન ફરજિયાત આપનો વિશ્વાસુ એવું જ લખવાનું, બરાબર। આવા ઘણા બધા પોઈન્ટ્સ આપણે 4 ચેપ્ટર સુધી થિયરીની અંદર ભણ્યા। કાગળ યોગ્ય પસંદ કરવાનો, કાગળ ઉપરનું લખાણ અને ટાઈપિંગ એ વ્યવસ્થિત હોવું જોઈએ, બરાબર। ત્યાર પછી એને વધારે ગડી કે સળ નહીં પાડવાના પત્રના કાગળને, બંને બાજુ ડાબી અને જમણી બાજુ હાંસિયો એ મુકાવો જોઈએ। ત્યાર પછી એ પત્ર લખી અને વાળી અને જે પરબીડિયામાં મોકલવાનો છે, જે કવરમાં મોકલવાનો છે, એ કવર પણ વ્યવસ્થિત માપ સાઈઝનું અને આકારનું પસંદ થવું જોઈએ। આ બધા થિયરીકલ પોઈન્ટ આપણે ભણ્યા છીએ, એ થિયરીનો ઉપયોગ કરીને જ અહીંયા હવે પત્રો લખવાના થાય છે, બરાબર। તો હવે પછીના ચેપ્ટરો એવા છે આપણા પત્ર વ્યવહારના કે જેની અંદર થિયરીનો ભાગ ખૂબ જ ઓછો, બરાબર, થિયરીનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત અને પત્રોના નમૂના ઝાઝા આવશે, બરાબર। તો પાંચમું ચેપ્ટર આપણું પત્ર વ્યવહારનું છે અને શરૂ થાય છે, એનું નામ છે પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો, બરાબર। કોઈ પણ માલસામાન ચીજવસ્તુ કે સેવા મેળવવા માટે સૌથી પહેલા તો પૂછપરછ કરવામાં આવે, એની ઇન્ક્વાયરી કરવામાં આવે, એના ભાવતાલની ડિસ્કાઉન્ટની વેપારની અન્ય શરતોની કે માલસામાન કેટલા દિવસમાં મળશે, ટ્રાન્સપોર્ટ દ્વારા મળશે કે રેલવે દ્વારા પાર્સલ મળશે, કેટલા દિવસમાં નાણાંની ચૂકવણી કરવાની છે ખરીદનારે વેચનારને, આ બધી જ બાબતોની પૂછપરછ કરવામાં આવે, ઇન્ક્વાયરી કરવામાં આવે એ પૂછપરછનો પત્ર અને સામે વેચનાર એટલે કે સામેનો વેપારી સામેની પેઢી કે સામા પક્ષકારે જે કંપની છે એ એનો જવાબ વાળે એટલે કે એના પ્રત્યુત્તરો, બંને પ્રકારના પત્રો એ પાંચમા ચેપ્ટરમાં ભણવાના છે। પૂછપરછ કરતા, પૂછપરછને લગતા અને સામેથી આવતા એના પ્રત્યુત્તરો, સામેથી આવતા એના જવાબો, બરાબર। તો થિયરીની શરૂઆત પ્રસ્તાવનાના પોઈન્ટથી કરીએ, બરાબર, તો વાણિજ્યિક પત્રો ધંધાના પ્રચાર અને પ્રસાર માટેની અગત્યની કડી છે, બરાબર। આપણને ખબર છે કે વાણિજ્યના હેતુસર લખાતા વાણિજ્યિક પત્રો કોઈ પણ ધંધાના પ્રચાર
प्रचार अने प्रसार नु माध्यम छे। वाणिज्यिक पत्र धंधा माटे सेल्समैन नी गरज सारे छे, वेचाण प्रतिनिधि नी गरज निभावे छे। वाणिज्यना हेतुसर लखाता कोई पण पत्र व्यापार अने वाणिज्यनी बाबतो माटे व्यापार विषयक माहिती ने लईने लखाता कोई पण पत्र एटले के वाणिज्यिक पत्र ए धंधाना प्रचार अने प्रसारमा अगत्यनो भाग भजवे छे। बरोबर, धंधानो प्रचार करे छे, धंधानो प्रसार करे छे। बरोबर, धंधाना प्रचार अने प्रसारमा એ મહત્વનો ફાળો આપે છે। વાણિજ્યના હેતુસર લખાતા પત્રો એ ધંધાની જાહેરાતનું માધ્યમ છે, ધંધાના વિકાસ માટેનો પ્રચાર અને પ્રસાર કરે છે। એટલે એક રીતે વાણિજ્યક પત્રો સેલ્સમેનની ગરજ સારે છે। ધંધાની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારોના વાણિજ્યક પત્રનો ઉપયોગ થાય છે। ધંધાની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના અથવા તો જુદા જુદા સ્વરૂપના વાણિજ્ય પત્રોનો ઉપયોગ થાય છે। ધંધાની મહત્વતા અનુસાર, ધંધાની અગત્યતા અનુસાર, ધંધાની જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા સ્વરૂપોમાંથી જેની જરૂરિયાત ઉદ્ભવે એનો ઉપયોગ થતો જોવા મળે છે। જેમ કે પૂછપરછ કરવા માટેના પત્રો, એના જવાબો, પૂછપરછ થઈ ગયા પછી એ માલ સામાન ચીજવસ્તુ કે સેવાનો ઓર્ડર આપવા વિશેના પત્રો, ખરીદવા માટે ઓર્ડર અપાઈ ગયા પછી અને ખરીદી થઈ ગયા પછી એ ખરીદેલા માલ સામાનમાં કે ખરીદેલી ચીજવસ્તુમાં કોઈ ફરિયાદ ઉદ્ભવે, કોઈ ખામી ઉદ્ભવે તો એની ફરિયાદ અને એને પતાવવા માટેના પત્રો, ઉધાર માલનું વેચાણ થયું હોય તો એના નાણાંની ચૂકવણી માટેના પત્રો, બેંક અને વીમા કંપની સાથેના પત્રો, આ રીતે ધંધાની અંદર જુદા જુદા અનેક પ્રકારના, જુદા જુદા અનેક સ્વરૂપના એ પત્રો લખવામાં આવે છે। અને જેમ જેમ ધંધામાં આગળ વધવામાં આવે, જેમ જેમ ધંધાનો વ્યાપ વધે, વિકાસ થાય, એમ જરૂરિયાત પ્રમાણે એ જે તે પ્રકાર કે જે તે સ્વરૂપના પત્રો લખવામાં આવે છે। એમાંથી આ ચેપ્ટર નંબર 5 માં આપણે પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો વિશે જાણકારી મેળવીશું। એક તો પૂછપરછનો પત્ર કેવી રીતે લખાય, કોઈ પણ પૂછપરછ કરવી હોય, ધંધાને લગતી, વેપારને લગતી, માલ સામાન ચીજવસ્તુ કે સેવાને લગતી કોઈ પણ પૂછપરછ કરવી હોય તો એ પૂછપરછ માટેના પત્રો અને સામે એના જવાબો, એ બંને એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। જોગ્યા પછીનો પોઈન્ટ થિયરીની અંદર કે વેપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અનિવાર્ય છે અને પૂછપરછ ઔપચારિક બાબતો માટે, અનૌપચારિક બાબતો માટે, આર્થિક દરજ્જા વિશે અથવા તો અન્ય માહિતી મેળવવા માટે પણ કરી શકાય છે। જુઓ, વેપાર અને વાણિજ્યના જગતમાં વ્યાપાર અને વાણિજ્યના જગતમાં યોગ્ય સ્થાન મેળવવા હરીફાઈમાં ટકી રહેવા અને સતત પ્રગતિશીલ રહેવા પૂછપરછ કરવી અનિવાર્ય છે। અને પૂછપરછ ઔપચારિક કે અનૌપચારિક બાબતો માટે,
ત્યાર પછી આર્થિક દરજ્જા વિશે જાણવા માટે માહિતી કે અભિપ્રાય મેળવવા માહિતી કે અભિપ્રાય મેળવવા માટે હોઈ શકે છે. આજના આધુનિક યુગમાં પ્રવર્તમાન સમયમાં વેપાર અને ઉદ્યોગોની અંદર વેપાર અને વાણિજ્યના જગતમાં પ્રવર્ત હરીફાઈમાં ટકી રહેવા કોમ્પિટિશનના આ જમાનામાં કોઈ પણ ધંધાકીય એકમ વેપારી કે વ્યક્તિએ પોતાનું સ્થાન ટકાવી રાખવા એ હરીફાઈમાં ટકી રહેવા સતત આગળ વધવા એટલે કે સતત પ્રગતિશીલ રહેવા પોતાના ધંધાનો વિકાસ કરવા અને એ પોતાનું યોગ્ય સ્થાન સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ બાબતોની અગાઉથી પહેલેથી એ પૂછપરછ કરવી અત્યંત જરૂરી બની જાય છે. પૂછપરછ કરવી અત્યંત અનિવાર્ય બની જાય છે. પૂછપરછ શેની હોઈ શકે તો કે ઔપચારિક અને અનૌપચારિક બાબતો માટેની પૂછપરછ હોઈ શકે, કોઈ આર્થિક માહિતી કે આર્થિક દરજ્જા વિશે જાણવા માટેની પણ પૂછપરછ હોઈ શકે અને અન્ય બીજી કોઈ માહિતી કે અભિપ્રાય મેળવવા માટેની પણ પૂછપરછ હોઈ શકે છે. બરાબર. હજી વધારે આપણને આગળ આમાં સમજાયું છે કે ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય તો એના પહેલા એની પૂછપરછ કરીએ છીએ. જુઓ આગળનો પોઈન્ટ, એક ગ્રાહક તરીકે આપણે કોઈ પણ ચીજ વસ્તુ કે માલ સામાન ખરીદતા પહેલા તેને લગતી માહિતી જેવી કે તેની કિંમત, પેકિંગ, ગુણવત્તા, ગેરંટી કે વોરંટી વિશે માહિતી મેળવીએ છીએ. માહિતી મેળવીએ છીએ અને પૂછપરછ કરીએ છીએ. તમામ માહિતી મેળવી લીધા બાદ તમામ માહિતી મેળવી લીધા બાદ ખરીદી અંગેનો યોગ્ય નિર્ણય લઈએ છીએ. ખરીદી અંગેનો યોગ્ય નિર્ણય લઈએ. એક ગ્રાહક તરીકે, એક ખરીદનાર વ્યક્તિ તરીકે, બરાબર, જ્યારે આપણે કોઈ પણ માલ સામાન ચીજ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ છીએ, બરાબર, જ્યારે આપણે કોઈ પણ ચીજ વસ્તુ કે કોઈ પણ માલ સામાન બજારમાંથી નવું ખરીદવાનું વિચારીએ, કોઈ ઇલેક્ટ્રોનિક્સ સાધન હોય કે કપડાં હોય, બરાબર, કે કોઈ આધુનિક યંત્ર કે ઉપકરણ હોય કે કોઈ ખાદ્ય પદાર્થ હોય, બરાબર, એક જાગૃત ગ્રાહક તરીકે, એક કસ્ટમર તરીકે આપણે જ્યારે બજારમાંથી કોઈ પણ ચીજ વસ્તુ કે માલ સામાન નવા ખરીદતા હોઈએ
योग्य છે કે નહીં બરાબર પેકિંગ ચકાસીએ સૌથી પહેલા તો કિંમત ની સરખામણી કરીએ એક કરતા વધારે વિકલ્પો હોય ત્યાર ભાવતા બરાબર ત્યાર પછી એમાં મહત્તમ વળતર ડિસ્કાઉન્ટ કેટલું મળી શકે એ આપણે દુકાનદારને પૂછીએ જો મોટા જથ્થામાં ખરીદી હોય તો બરાબર એની ગુણવત્તા ક્વોલિટી વિશે તપાસ કરીએ ગેરંટી કે વોરંટી બરાબર જો કોઈ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ યંત્ર હોય સાધન હોય ઉપકરણ હોય બરાબર તો એના માટે પહેલા ગેરંટી કે વોરંટી ની આપણે દુકાનદારને પૂછપરછ કરીએ છીએ વેપારી ને કે ભવિષ્યમાં લઈ ગયા પછી ભવિષ્યમાં ખરીદ્યા પછી જો એમાં કોઈ ખામી ઉદ્ભવે તો એના માટે એને બદલી આપવાની કે સમારકામ કરી દેવાની કોઈ ગેરંટી કે વોરંટી છે કે નહીં અને હોય તો કેટલા સમયની છે એનું ઉપલબ્ધ વજન જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ હોય ચા હોય અનાજ હોય કઠોળ હોય કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ હોય તો એ કયા કયા વજનના જથ્થામાં ઉપલબ્ધ છે 250 ગ્રામ 500 ગ્રામ 1 કિલો 2 કિલો 5 કિલો કે 10 કિલો કે 25 કિલો એના વજન અને જથ્થા વિશે પણ માહિતી મેળવીએ છીએ તો કોઈ પણ નવી ચીજ વસ્તુ કે કોઈ પણ નવા માલ સામાનની ખરીદી કરતા પહેલા બરાબર આપણે એના વિશે તમામ માહિતી મેળવીએ છીએ તમામ જાણકારી મેળવીએ છીએ બરાબર એમાં એની કિંમત એટલે કે ભાવતાલ પેકિંગ બરાબર ત્યાર પછી એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ગેરંટી કે વોરંટી એનું વજન એટલે કે વેઇટ ત્યારબાદ એમાં મળતું મહત્તમ વળતર એટલે ડિસ્કાઉન્ટ આ બધા વિશે દુકાનદાર પાસેથી અથવા તો વેપારી પાસેથી તમામ માહિતી મેળવીએ છીએ એના વિશે પૂછપરછ કરીએ છીએ અને તમામ બાબતો જાણી લીધા બાદ પૂછપરછ કરી લીધા બાદ એ ખરીદી ક્યાંથી કરવી અને કેટલી ખરીદી કરવી એનો અંતિમ અને યોગ્ય નિર્ણય લઈએ છીએ આપણી પાસે આપણા જાણમાં ઓળખીતામાં બરાબર 5-6 દુકાનદારો હોય કે 2-3 વ્યક્તિઓ હોય તો બધે આપણે પૂછી લેશું આ બધી જ બાબતો કિંમત ભાવતાલ વજન ગેરંટી વોરંટી બરાબર ડિસ્કાઉન્ટ પેકિંગ બરાબર એ બધી જ માહિતી બધે 2-4 જગ્યાએ પૂછી લીધા પછી જ્યાંથી આપણને યોગ્ય લાગે તમામ માહિતી મેળવી લીધા પછી જ્યાંથી આપણને વધુ વળતર મળતું લાગે જ્યાંથી આપણને ફાયદામાં લાગે ત્યાંથી આપણે ખરીદીનો અંતિમ નિર્ણય લઈએ છીએ આ એક જાગૃત નાગરિકનું વલણ છે આ એક જાગૃત ગ્રાહક તરીકેની જવાબદારી છે કે દરેક ગ્રાહકો આ જ કરે છે બરાબર તો અહીંયા પણ આ ચેપ્ટરમાં આપણે પેઢી બીજી પેઢીને પૂછપરછ કરે અથવા તો એક વેપારી અન્ય વેપારીને પૂછપરછ કરે આ બધી જ બાબતોની ચીજ વસ્તુ કે માલ સામાન જે કંઈ ખરીદવો છે એના ભાવ ડિસ્કાઉન્ટ પેકિંગ જથ્થા ગુણવત્તા વજન ગેરંટી કે વોરંટી આ બધી જ બાબતો વિશે પહેલા તપાસ કરે પૂછપરછ કરે એવા પૂછપરછના પત્રો અને પછી સામેથી લખવામાં આવતા એના જવાબો એના પ્રત્યુત્તરો એ આપણે એના નમૂના ચેપ્ટરમાં ભણવાના છે અહીંયા આ ચેપ્ટરની થિયરીની અંદર પ્રસ્તાવના પૂરી થઈ હજી પ્રસ્તાવના પછીના બે થિયરીકલ પોઈન્ટ આપણે સમજવાના છે પૂછપરછના પત્રો અંગેની સમજૂતી અને એના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી તો થિયરીની અંદર આગળનો મુદ્દો પ્રસ્તાવના પછી પૂછપરછના પત્રો અંગેની સમજૂતી થિયરીની અંદર નેક્સ્ટ પોઈન્ટ ચેપ્ટરની પ્રસ્તાવના પૂરી થયા બાદ પૂછપરછના પત્રો અંગેની સમજૂતી એની અંદર
ग्राहक के व्यापारी सुधी दोष जो ग्राहक के व्यापारी माल सामान के वस्तु खरीदवाना इरादे माल सामान के वस्तु खरीदवाना इरादे वेचाण करनार पासे थी माल सामान ने लपती वेचाण करनार पासे थी ते माल सामान ने लपती तमाम जरूरी माहिती तमाम जरूरी माहिती अने महत्तम फायदा विषे अने महत्तम फायदा विषे पूछ परछ करतो पत्र लखे छे पूछ परछ करतो पत्र लखे छे આ પ્રકારની માહિતી મેળવવા માટે આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને લખાતા પત્રોને પૂછપરછના પત્રો કહેવાય છે પૂછપરછના પત્રો કહેવાય છે પૂછપરછના પત્રો વેપાર જગતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લખાય છે પૂછપરછના પત્રો વેપાર જગતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લખાય છે સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને એકથી વધુ વેપારીને લખે છે ત્યારબાદ મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે અનુકૂળ આવે તેને ઓર્ડર આપે છે પૂછપરછના પત્રો વિશેની સમજૂતી અથવા તો પૂછપરછના પત્રો કહેવાય કોને અને લખાય કોને એ વિશેની માહિતી તો કે કોઈ પણ ગ્રાહક કે જેને ચીજ વસ્તુ સેવા કે માલ સામાન ખરીદવો છે એ ખરીદનારમાં પછી એક વ્યક્તિ હોય ગ્રાહક તરીકે કે કોઈ વેપારી પેઢી હોય બરાબર એ ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાનો છે માલ સામાન કે ચીજ વસ્તુ એને જોઈએ છે અને એને ખરીદવી છે એ ઈરાદે એ ખરીદવાના ઈરાદે જ બરાબર એ વેચાણ કરનાર વેપારીને એના વિશેની તમામ માહિતી માલ સામાન કે ચીજ વસ્તુ વિશેની તમામ જરૂરી માહિતી અને એના મહત્તમ ફાયદા વિશે પૂછપરછ કરતો પત્ર લખે છે અને આ પ્રકારના લખાતા પત્રોને જ વાણિજ્યની ભાષામાં પૂછપરછના પત્રો કહેવાય છે જો
ખરીદનારમાં કોઈ પણ હોય ગ્રાહક તરીકે એક વ્યક્તિ હોય કે વેપારી પેઢી હોય એને નક્કી છે કે માલ સામાન કે ચીજ વસ્તુ ખરીદવી છે બરાબર એ માલ સામાન કે ચીજ વસ્તુ ખરીદવાના ઈરાદે એ માલ સામાન કે ચીજ વસ્તુ પોતે નાણા ચૂકવી અને ઘરે લાવવા માંગે છે એ ખરીદવાના ઈરાદે ઈરાદાપૂર્વક જ એની પૂછપરછ કરવા માટે વેચાણ કરનાર વેપારીને કે વેચાણકર્તાને એ મહત્તમ માહિતી મેળવવા આપણે આગળ જોયું એમ કિંમત ભાવતાલ ડિસ્કાઉન્ટ બેકિંગ જથ્થા ગેરંટી કે વોરંટી આ બધા વિશે જરૂરી માહિતી મેળવવા એ અને ડિસ્કાઉન્ટ મહત્તમ ફાયદો એને ક્યાંથી મળશે એના વિશે પૂછપરછ કરતો પત્ર ઇન્ક્વાયરી કરતો પત્ર લખે છે એ પ્રકારના પત્રો જે લખાય છે એને જ વાણિજ્યની ભાષામાં પૂછપરછના પત્રો કહેવાય છે અને વેપાર જગતની અંદર વેપાર વાણિજ્ય અને ધંધાની અંદર આવા પૂછપરછના પત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં લખાય છે ખૂબ જ વધુ પ્રમાણમાં પૂછપરછના પત્રો લખાય છે અને ખરીદનાર ગ્રાહક કે ખરીદનાર વેપારી આવા પૂછપરછના પત્રો હંમેશા એક કરતા વધુ વેપારીઓને લખે છે કોઈ એકને નહીં પણ જેટલા એના ઓળખીતા હશે જેટલાની સાથે વેપાર કરી ચૂક્યો હશે જેટલાની એને માહિતી હશે એ તમામને એક કરતા વધારે વ્યક્તિઓને અથવા એક કરતા વધારે વેપારીઓને એ પૂછપરછના પત્રો લખે છે અને બધા પાસેથી માહિતી મળી ગયા બાદ બરાબર બધા પાસેથી એને જરૂરી એ શરતો માહિતી મળી ગયા બાદ એ મળેલી માહિતીનો અભ્યાસ કરે છે બરાબર એ બધા પાસેથી જવાબ મળી ગયા પછી એનું વિશ્લેષણ કરે છે અને જ્યાંથી એને મહત્તમ ફાયદો થતો હોય જ્યાં એને વધુ અનુકૂળ લાગતું હોય એવા વેપારીને એ માલ સામાન કે ચીજ વસ્તુ કે સેવા ખરીદવાનો ઓર્ડર આપે છે બરાબર એ તમામ પાસેથી માહિતી મળી ગયા બાદ એનું વિશ્લેષણ કરી લીધા પછી એ જેને અનુકૂળ આવે એને ઓર્ડર આપે છે બરાબર પોતાને કિંમતની દ્રષ્ટિએ ડિસ્કાઉન્ટની દ્રષ્ટિએ પેકિંગ અને જથ્થાની દ્રષ્ટિએ ગેરંટી અને વોરંટીની દ્રષ્ટિએ જ્યાંથી અનુકૂળ આવે ત્યાંથી તે ખરીદવાનું નક્કી કરે છે બરાબર અને એનો ખરીદીનો ઓર્ડર આપે છે આ થઈ ગઈ પૂછપરછના પત્રોની વાત હવે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરોની સમજૂતી થિયરીનો છેલ્લો પોઈન્ટ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરની સમજૂતી પ્રત્યુત્તરોની સમજૂતી ગ્રાહક એક કરતા વધુ વેપારીને ગ્રાહક એક કરતા વધુ વેપારીને પૂછપરછના પત્રો લખે છે પૂછપરછના પત્રો લખે છે તેના જવાબ રૂપે લખાયેલા પત્રોને તેના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો કહેવાય છે આ પત્રો ગ્રાહકને આકર્ષે છે આ પત્રો એટલે કે પ્રત્યુત્તરો
ગ્રાહકને આકર્ષે છે તેથી તેમાં ચોકસાઈ સચોટતા અને ધંધાકીય ગુણે હોવી જોઈએ તેથી તેમાં ચોકસાઈ સચોટતા અને ધંધાકીય ગુણે હોવી જોઈએ ત્યાર પછી વેચાણ કરનાર વેપારીએ પૂછપરછના પ્રત્યુત્તરનો જવાબ યોગ્ય અને ઝડપી લખવો જોઈએ પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર ઝડપથી લખાવો જોઈએ ઝડપથી લખાવો જોઈએ અને તેમાં પૂછપરછની તમામ માહિતી આપી દેવી જોઈએ જેથી ખરીદનાર ગ્રાહક ભવિષ્યમાં ઓર્ડર આપવાનું વિચારે હવે ગ્રાહકે પૂછપરછ કરી છે ખરીદનારે તો વેચાણ કરનાર વેપારીએ એનો જવાબ લખવો ફરજિયાત છે વેચાણ કરનાર વેપારીએ એનો પ્રત્યુત્તર આપવો એ જરૂરી અને ફરજિયાત બની જાય છે તો અહીંયા શું કીધું છે આપણને કે વધુ પ્રમાણમાં જ્યારે માલ સામાનની ખરીદી કરવાની હોય હોલસેલમાં જથ્થાબંધ બરાબર તો જથ્થાબંધ ખરીદીની આશાએ જથ્થાબંધ ખરીદી કરવાની અપેક્ષાએ ખરીદનાર ગ્રાહક એક કરતા વધારે વેપારીઓને પૂછપરછના પત્રો લખે છે અને સામે વેચાણ કરનાર વેપારીઓ એના જવાબ રૂપે જે પત્રો લખે છે એને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર કહેવાય છે પ્રત્યુત્તર એટલે કે જવાબ ઉત્તર રિપ્લાય રિસ્પોન્સ બરાબર તો કે જ્યારે જથ્થાબંધ ખરીદી કરવાની હોય હોલસેલમાં માલ સામાન કે ચીજ વસ્તુ વધારે નંગ વધારે પ્રમાણમાં ખરીદવાના હોય ત્યારે એ ખરીદનાર ગ્રાહક પોતાની જાણમાં હોય એવા પોતે ઓળખતો હોય એવા એક કરતા વધુ વેપારીઓને પત્ર લખે છે અને એ વેપારીઓ પણ એનો ત્વરિત ઝડપથી જવાબ આપે છે એ જવાબ આપવો એમની ધંધાકીય ફરજ બની જાય છે અને એ લોકો જે જવાબ સ્વરૂપે પત્ર મોકલે છે એને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર કહેવાય છે આ પત્રો જ એટલે કે આ જવાબ આ પ્રત્યુત્તર જ ખરીદનાર ગ્રાહકને આકર્ષે છે તેથી પ્રત્યુત્તરના પત્રોમાં ખૂબ જ વાસ્તવિક પરિસ્થિતિ લખેલી હોવી જોઈએ એટલે કે એમાં સચોટતા હોવી જોઈએ ચોકસાઈ પૂર્વક એ જવાબ લખાવો જોઈએ એટલે કે એમાં ક્યાંય ભૂલ કે ખામી ન હોવી જોઈએ અને એમાં વેચનારે પોતાની ધંધાકીય આવડત પોતાની ધંધાકીય પ્રતિભા પોતાની ધંધાકીય ગુણે એટલે કે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી અને જવાબ લખવાનો હોય છે આ પૂછપરછના પત્રનો જવાબ એ ઝડપથી લખાવો જોઈએ એ પ્રત્યુત્તર લખવામાં ઝડપ હોવી જોઈએ કારણ કે ગ્રાહકે તો એક કરતા વધારે વેપારીઓને લખ્યા હશે જેનો જવાબ ઝડપી આવશે એના તરફ એ આકર્ષાશે અને એના જવાબમાં પ્રત્યુત્તરમાં જે કઈ બાબતોની પૂછપરછ કરવામાં આવી છે એના વિશેની તમામ વિગતવાર માહિતી આપી દેવી જોઈએ જેથી એ માહિતી વાંચી અને ગ્રાહક ભવિષ્યમાં ખરીદી કરવા માટે પ્રેરાય અને ભવિષ્યમાં માલ સામાન ચીજ વસ્તુ કે સેવાનો મોટા જથ્થામાં ઓર્ડર આપે એ પ્રત્યુત્તર ઉપરથી જ નક્કી થાય છે એટલે પ્રત્યુત્તર પણ વિશેષ કાળજી રાખી સમયસર ચોકસાઈપૂર્વક અને ઝડપથી લખાવા જોઈએ તો આ થઈ ગઈ થિયરી હવે પછીના નેક્સ્ટ સેશનથી આપણે આ ચેપ્ટરના પૂછપરછના પત્રો અને એના જવાબો એટલે કે એના પ્રત્યુત્તરોના પત્રોના નમૂના વિગતવાર જોઈશું થેન્ક યુ ઓલ ઓફ યુ થિયરીનો ભાગ અહીંયા પૂર્ણ થાય છે